જય સ્વામિનારાયણ સર્વ હરિભક્તોને, આજે હું આવ્યો છું ગોંડલ મંદિરના દર્શન. આજે આપણે અક્ષર દેરીના દર્શન કરીશું તથા ગોંડલ મંદિરનો ઇતિહાસ પણ જાણીશું. આ છે મંદિરનો મુખ્ય દ્વાર, અક્ષર દ્વાર. અહીંથી આપણે મંદિરમાં પ્રવેશ કરીશું. આ છે મુખ્ય મંદિર, અક્ષર મંદિર. ચાલો તો હવે આપણે દર્શન કરીશું. મંદિરની નીચે આ અક્ષર દેરી છે, તો ચાલો હવે આપણે અક્ષર દેરીના દર્શન કરીશું. ભગવાન સ્વામિનારાયણના પ્રથમ અનુગામી એવા ગુણાતીતાનંદ સ્વામીના દેહ છોડ્યા બાદ તેમના અગ્નિ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય યોગીજી મહારાજે એ જ સ્થાન પર 1967માં અક્ષર દેરીની સ્થાપના કરી હતી. અહીં દરેક હરિભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. મંદિરની સામે તમે જોઈ રહ્યા છો, આ છે યોગી સ્મૃતિ મંદિર. પરમ પૂજ્ય યોગીજી મહારાજે દેહ છોડ્યો ત્યારે તેમના પણ અગ્નિ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા. મંદિરની પાછળની સાઈડ શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજ વખતના પ્રસાદીના ઓરડાઓ છે. મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. મહારાજા ભગતસિંહજીએ 3 શરતો રાખી હતી. પ્રથમ, મંદિર 3 વર્ષમાં પૂર્ણ થવું જોઈએ. બીજી શરત એ હતી કે અક્ષર દેરી અખંડ રહેવી જોઈએ. અને ત્રીજી શરત એ હતી કે મંદિર બનાવવામાં 10 લાખથી ઓછો ખર્ચ ન થવો જોઈએ. આખરે આ સહમતિના આધારે 18 જાન્યુઆરી 1932ના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે ભગવતસિંહજીની હાજરીમાં મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે 24 મે 1934ના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે એક મહાન યજ્ઞના સમાપન બાદ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. અને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.